ज्ञानाग्निर्मूर्तरूपं तं कषाय वस्त्रधारिणं श्री गंगेश्वरानंदं सद्गुरुं प्रणमाम्यहं। रोशनी थी जलहरता खंडमां जामेली महफिलमां बाहरना अंधकारमांथी उड़ीने आवेलू पक्षी एक बारीए थी प्रवेशी बीजी बारीए थी निकली जाए एटला समयनी आ वात। नमस्ते, आगंतुक प्रकरण 3। अररिशान, आ बधु पहलेथी कह्यो होत तो शुं थाय? खोटा पैसा न बगाडत ने? अशे हवे थई गयु ते थई गयु, चालो सुई जाइए, मोडू थयु छे। हा, कही ईशान उठ्यो अने शांत भावे जमीन पर पोतानी चादर पाथरवा लाग्यो। जरा कचवाटथी एनी सामे जोईने आशुतोषे पूछ्यु, ते तू आम भोये सुई जाय छे? फावे छे। पण एक વાત કહું હું ઈશાન, આ તે બહુ ભૂલ કરી, એમ કઈ કોઈ કહે અને જતા રહો એટલે જતા રહેવાતું છે, તારી જગ્યાએ હું હોત ને તો એ પ્રતાપગીરીને બરાબર સીધો કરત, પણ તું પહેલેથી જ છે જ એવો। ઈશાન કઈ બોલ્યો નહીં, પણ એના ચહેરા પર સહેજ સ્મિતનો ઉજાસ પથરાયો, જાણે એ મોટા ભાઈની વાતનો સ્વીકાર કરે છે। आशुतोष ने चीड़ चढ़ी, ईशान कहीं समझते ज नहीं, अर्णव नो पेलो मानस क्यानो क्याय फरी आवशे, कोने खबर केटलो मोटो बिल बनावशे, बधी नकामी माथापुट थई ने। चल गुड नाइट। गुड नाइट। आशुतोष ना जवाथी ईशान नो मोह अनायास ने वधारे मलकी उठ्यो। प्रतापगिरी नी सामे आशुतोष भाई, बापरे केवी धमाल थाय, पण ए कल्पना चित्रो जेवा जाग्या तेवा ज पुसाई गया। याद रह्यो ते गंगानो अविरत मंजुल रव अने गुरु ओंकार गिरीनो वत्सल चेहरो, जाणे ए ज अवाज संभळाय छे, भीतर देखो बेटा। जागृति अने निद्रा वच्चेनी ए एक ज क्षण गुरुनी स्मृति थी सुवर्णमय बनी गई। ઈશાન જાગ્યો ત્યારે એટલો પ્રફુલ્લિત હતો, જાણે સાધનામાં અને સહવાસમાં ક્યારેય વિક્ષેપ પડ્યો જ નથી, પરંતુ નિત્યક્રમ પત્યા પછી સીતારામના આદેશને માન આપીને એ બહારના ઓરડામાં જવા લાગ્યો ત્યારે વિચાર આવ્યો, પોતે પહેલેથી વાત કરી હોત તો આશુતોષભાઈના પૈસા ખોટી રીતે ન બગડત એ કેવી રીતે? પહેલા તો એમ થયું કે આશુતોષભાઈ છાપું વાંચી લે પછી પૂછી જ જોવું, પણ તેથી કંઈ થયું ન થયું થવાનું નહોતું, પોતે કશી ભૂલ કરી હતી ભલે અજાણતા, અને એને લીધે ભાઈને નુકસાન થયું હતું। સહેજ દિલગીર થઈને એણે આશુતોષને પૂછ્યું, મને ખ્યાલ નહીં કે બધું તરત કહી દેવું જોઈએ। ઇટ્સ ઓલ રાઈટ, કહી આશુતોષે બજાર ભાવ ફરી વાંચવા માંડ્યા, પણ મનમાંથી વ્યગ્રતા ગઈને નીચું મો કરીને દૂધ પીતા ઈશાન સામે અવારનવાર નજર જવા લાગી। આખરે બોલાઈ ગઈ, ખરું જોતા ત્યારે આશ્રમ છોડવાનો જ નહોતો, હવે પહેલાની તો લહેર થઈ ગઈ ને? હા, જોકે જવાબદારી પણ ખરી। સમજ્યા, હવે વાતચીત વધારે ચાલી ગઈ। સમય થતા આશુતોષ પોતાના કામમાં પરોવાઈ ગયો, ઈશાન પોતાના ઓરડામાં જઈ અનુવાદ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ મનમાં કશી ખટક હતી, અહીં આવીને પોતે ભૂલ કરી છે, ભાઈને માથે બોજો વધાર્યો છે, હવે જેમ બને એમ જલ્દી કંઈક ગોઠવી લેવું જોઈએ। થોડીક રહેવાની જગ્યા, થોડુંક ખાવા પીવાનું સાધન અને બસ, બીજું તો શું જોઈએ? પુસ્તકો તો પાસે જ હતા, બે ત્રણ જોડ કપડાં પણ હતા, આમ જોવા જાઓ તો મુંબઈ પણ છોડી શકાય, બીજું કંઈ ગોઠવાય તો। આશ્રમમાં જાત જાતના ભક્તો આવતા, કેટલાય શહેર કેટલાય ગામ એમની વાતોમાં સજીવન થઈ ઉઠતા, ક્યારેક પરદેશના રહેવાસીઓ પણ આવતા,
જતી વખતે ગદગદ કંઠે કહેતા, બાબા ક્યારેક સેવાનો લાભ આપજો, અમારે ત્યાંનું મંદિર પણ જોવા જેવું છે, તમને ગમશે. પણ હવે તો પોતે સંન્યાસી નહોતો, કોઈનું આમંત્રણ સ્વીકારવાનો એને હક નહોતો. હવે તો જે કંઈ થાય તે આ વર્તમાન ક્ષણને આધારે જ, એના બંને ભૂતકાળ સંપૂર્ણપણે ભૂલાઈ જવા જોઈએ. આ જે દેહ છે, આ જે મન છે, એ જ એની મૂડી છે. એનાથી જે કંઈ થાય તે કરવાનું. લખતા લખતા ઉઠી જઈને એ બારી પાસે ઊભો રહ્યો. હાશ, આકાશ તો એનું એ છે, જીવ સંગાથી નિત્ય નૂતન તો એ પુરાતન. આકાશ સામે જોઈ રહેવાથી બહુ સારું લાગ્યું. દૃષ્ટિનું આલિંગન તેને એક સુખની, પોતાપણાની, સાતત્યની ભાવના જગાડવા લાગી. ઈશાન પાછો ટટ્ટાર થઈ ગયો. કાગળિયા સંકેલી લઈને સીધો આશુતોષ પાસે જઈને કહેવા લાગ્યો, તમારી પાસે એકાદ જૂનું ટાઈપરાઈટર હોય તો લેતા આવજો ને. આશુતોષ નવાઈ પામ્યો. ઈશાનના અવાજમાં આત્મવિશ્વાસનો રણકો હતો. તે જરાવાર તો એના મોં સામે જોઈ રહ્યો, પછી બોલ્યો, તારે કંઈ ટાઈપ કરાવવું હોય તો કહેજે ને, ઓફિસમાં 5 ટાઈપિસ્ટ છે, અડધો વખત તો તે નવરા જ બેસી રહે છે. ના ના, મારે પ્રેક્ટિસ કરવી છે. ઓહો, આવડતું હોય તો કામ લાગે ને. એટલે આમ આવડે તો છે પણ સ્પીડ નથી. કે તું ટાઈપિસ્ટનું કામ કરીશ? મળશે તો કરીશ, પણ એ તો ઠીક, હવે એ કંઈ કરિયર ન કહેવાય. આશુભાઈ બેકાર છે, બેગાર ભર્યું. ઓકે, પ્લીઝ યોર સેલ્ફ, તને ટાઈપરાઈટર મળી જશે. રીમાના પરસેવો અને પરફ્યુમ એકબીજામાં એવા ભળી જતા હતા કે એની એક લાક્ષણિક સુવાસ આવતી હતી. જે ઓરડામાંથી રીમા પસાર થઈ હોય તેમાં 5-1 મિનિટ લગી તો એ સુવાસ આવે જ આવે. આશુતોષને ઘણીવાર વિચાર આવતો, આ જ પરફ્યુમ બીજું કોઈ વાપરે તો કેમ આવી વાસ નથી આવતી. ઈશાન સાથે વાત પત્યા પછી જેવો એ પાછો વળ્યો કે એના નાકને એ સુવાસ અથડાય. રીમાની નજરમાં અત્યારે જરાય કંટાળો નહોતો. ગુસ્સો અને નારાજી એકબીજામાં ભળી ગયા હતા, એની પેલી સુગંધની જેમ. મેં સાંભળ્યું, સારું થયું. જોજો, ટાઈપરાઈટર ન લાવતા કેમ? અહીં તો પછી તો એ અહીં જ ધામા નાખશે. જોઈશું, પછી શું જોવાના હતા? નવરો બેસી રહે એના કરતા છોને ટાઈપ કરતો? હાથ બેસી જાય તો પછી કમ્પ્યુટરના ક્લાસમાં પણ મોકલાય, આજકાલ એની બહુ ડિમાન્ડ છે. ઓહો, તો લોંગ ટર્મ પ્લાનિંગ છે એમ ને? રીમા, એનું કંઈક તો કરવું પડશે ને. વાય નોટ, ભાઈ છે તમારો, કમ્પ્યુટરના ક્લાસની ફી ભરો, નોકરી શોધી કાઢો અને એકાદ ફ્લેટ પણ લઈ નાખો. ભેગા ભેગી છોકરીએ જોવા માંડજો. રીમા, હું તો ચોખ્ખી કહી દઉં, મારે એ બધી માથાપોડ નહીં જોઈએ. ચાલુને કહેજો, અને મેચ મેકિંગની હોબી છે તમે કહેશો તો કરશે એ ખરી. આ વખતે આશુતોષ કંઈ બોલ્યો નહીં, માત્ર મોં ફેરવીને જતો રહ્યો. ખરું જોતા એને રીમાની વાત સમજાતી હતી પણ ગમતી નહોતી. અર્ણવ ભાઈ છે એની ના નહીં, પણ એ અને શાલુમલી પોતાની જવાબદારી લેવા તૈયાર જ ન હોય તો શું આશુતોષે ઈશાનને કાઢી મૂકવું? એ કેમ બને? એને ઠેકાણે પાડવામાં થોડી મદદ કરવી પડે તો શું બગડી જવાનું હતું? એક ઠાઠિયું ટાઈપરાઈટર, તો એ પાછું વહેવાનું તો અહીંયા પોતાના ઘરમાં. એને નક્કી કરી નાખ્યું કે રીમા ગમે તેટલો ગુસ્સો કરે, ટાઈપરાઈટર તો લાવવું જ છે. એક નિર્ણય લઈ શકાય એથી એને થોડી ખુશી ઉપજી, અને એણે વિચાર્યું કે રીમાને પણ મનાવી લેવી જોઈએ. આખરે ઘરમાં પોતાને આરામ મળે એવું જોવું પડે ને. રીમાને બરણે હાથ ફેરવતા એણે કહ્યું, તું સમજતી નથી,
આમ કરતા કરતા એને લાઈને ચડાવી દેવો જોઈએ તો આપણો છુટકારો થાય ને. ને અર્ણવભાઈ ફરતા ફરે, તું જોજે તો ખરી બધો ખર્ચો એની પાસે કઢાવીશ. શું લાગે છે કેટલાક દિવસ થશે? જોઈએ હવે જેમ બને તેમ જલ્દી એનું કંઈક ગોઠવી કાઢશું. સારું તો કામ ચલાવું સંધિ થઈ ગઈ. આશુતોષ પોતાની આવડત પર મલકાતો ઓફિસ ગયો અને રીમાને લાગ્યું કે હવે બહાર જવામાં બહુ જોખમ નથી, એટલે પોતાના પડતા મુકાયેલા કાર્યક્રમ પાછા ગોઠવવામાં પડી. ઈશાને સ્વાધ્યાય અને જપની વચ્ચે વચ્ચે અજંપાની એક લહેર અથડાવા લાગી. આજ લગીનું તેનું જીવન ખૂબ સુરક્ષિત રહ્યું છે. પહેલા પરિવારની વાડ હતી, પછી આશ્રમ. આજે તે માળો અને પિંજર બંને ખોઈ બેઠેલા પક્ષી જેવો છે. અભાટ ગગન સામે બે નાની દુર્બળ પાખો, બસ આટલું જ તેનું જોર છે. ક્યાં જવાશે, શું થશે, કંઈ તે જાણતો નથી. ઠીક, જાણવાની જરૂર પણ શી છે? નદીના પ્રવાહમાં તડાતું જતું લાકડું પણ ક્યાં જાણે છે કે પોતે ક્યાં જાય છે? પરંતુ એ વાત થઈ બહારના જીવનની, તેનું કશું મહત્વ નથી. અંદર જ્યાં લગી બધું ક્ષેમ કુશળ છે ત્યાં લગી ઈશાને શા માટે પરવા કરવી જોઈએ કે આવતીકાલની સવારે પોતાની આંખો ક્યાં ઉઘડશે અને સાંજે ક્યાં વિચારશે? પોતાની જાતને સંપૂર્ણપણે સોંપી દેવાની, જે નિષ્ઠિત પોતાની સાથે છે તેને. પછી જે કંઈ થશે તે બધું ઠીક જ થશે. ગુરુએ જે દીપ પ્રગટાવ્યો છે તેની નિરંતર રક્ષા કરવી, એથી વિશેષ કોઈ પુરુષાર્થની એને જરૂર નથી, જરાય જરૂર નથી. ખૂબ હળવે હૈયે એ અનુવાદ કરવા બેઠો. આટલી મજા તો ક્યારે આવી નહોતી. બસ એક પછી એક શબ્દો પોતાની મેળે જ પ્રગટતા જાય છે. જાણે પોતે અનુવાદ નથી કરતો, જાતે જ લખે છે. ઘણા કલાકો પછી પગ અકળાઈ ગયા અને દેહભાન પાછું આવ્યું ત્યારે સમજ પડી કે ભૂખ લાગી છે. બાજુમાં ઢાંકેલી થાળી પડી હતી, સિતારા મૂકી ગયો હશે. હાથમાં ધોઈ એકલો હતો એટલે નિરાંતે બ્રહ્માર્પણ કરી જમવા લાગ્યો. આશુતોષભાઈના ટેબલ પર મોટેથી મંત્ર બોલી શકાતો નહોતો, કોઈ ના ન પાડત, પણ બધાને જરા વિચિત્ર લાગ્યું. મનમાં બોલી લેવાનું, બીજું શું, પણ આ ઉચ્ચારનો એક આનંદ છે. એના ગુંજારવથી એક હવા બંધાય છે, મન સમાહિત થઈ જાય છે, ખાવાની ક્રિયા યજ્ઞમય બની જાય છે. ઓ, પણ આ જમાનામાં એ બધું ન ચાલે, આ શહેરમાં એ બધું ન ચાલે. શા માટે આવ્યો એ આ શહેરમાં? આશ્રમ છોડતી વખતે મનમાં કશો સ્પષ્ટ ખ્યાલ હતો જ નહીં, અનાયાસે જ એના પગલા તરફ વળ્યા હતા. કદાચ માં યાદ આવી હતી. એ જાણતો હતો કે માં હવે નથી. એણે દેહ છોડ્યા પછી જ ઈશાનને લાગ્યું હતું કે સંસાર સાથેનું છેલ્લું બંધન તૂટી ગયું. હવે એ ગમે ત્યાં જઈ શકે, ગમે તે કરી શકે. એને રોકનાર કે એને માટે રડનાર કોઈ હવે રહ્યું નથી. પણ આટલા સુદીર્ઘ આશ્રમવાસ પછી પણ જો એ અહીં પાછો આવ્યો હોય તો એનો અર્થ એ જ થાય કે મમતાનો કોઈ અદીઠ તાર હજી એને વળગેલો પડ્યો છે. માની સ્મૃતિ જગાડવામાં એને આશા એશ મળે છે. અચાનક એને ખ્યાલ આવ્યો કે આખા ઘરમાં માની છબી તો છે જ નહીં. પછી સમજ પડી કે ખરેખર તો એને એ છબી જોવાની તીવ્ર ઈચ્છા હતી. ઊંઘી બેઠેલી ધૂપસળી જેવી એ ઈચ્છાએ એની બુદ્ધિને ભૂલાવવામાં નાખી હતી અને એના ચરણને અહીં ખેંચી આણ્યા હતા. ઈશાન હેરત પામી ગયો. કેવો અજબ ખેલ છે આ મનના. ગુરુ સાચું જ કહેતા હતા, યે બંદર કબ ડૂબો દેગા કુછ પતા નહીં ચલને વાલા. સાવધાન રહેના બેટા, ખેલ દેખતે રહેના.
પોતાને જરાય સમજ પડી નહોતી કે ગુરુજીનો પાર્થિવ દેહ ગયાથી મનને એક મોટો આઘાત લાગ્યો છે. ધરતીકંપ થયાથી એક મોટી ખાઈ પડી ગઈ છે. તેથી જ આ જૂનો આશરો શોધતો પોતે અહીં આવી પહોંચ્યો છે. લાગણીઓ કેવા ખેલ કરાવે છે, પણ ઈશાનને ખબર પડી ગઈ છે, હવે તે નહીં ભરમાય. ખૂબ સ્થિર બુદ્ધિથી પાછો અનુવાદ કરવા બેસી ગયો. આ વખતે એ કર્તૃત્વપણાના ભાનથી મુક્ત થઈ શક્યો નહીં. કામ સારું થાય છે, પણ પેલી લહેર નથી આવતી. સંધ્યા કરવા ઉઠ્યો ત્યારે જાણે થાક લાગ્યો હતો. ચિર પરિચિત મંત્રોના રટણથી એણે નવેસરથી પોતાની જાતને ઈષ્ટના ચરણોમાં સમર્પિત કરી. ગુરુદેવને વારંવાર યાદ કરી ફક્ત એટલું જ કહ્યું, હજી તમારા ખોળામાં જ છે, તમે જાળવજો. મોડી સાંજે ઘરની દિવાલો ધ્રુજી ઉઠે એવું ઘોંઘાટ ભર્યું પાશ્ચાત્ય સંગીત રેલાવા માંડ્યું. શબ્દો એકબીજાની પાછળ ગોથા મારતા વેગથી ઘસડાતા આવતા હતા. જાણે નદીમાં પૂર આવ્યું. એ ડોહળા ઘૂંઘરી ખાતા કે જે કંઈ અડફેટમાં આવે તે બધું ઘસડી જતા. ગાંડાતું પાણીની પણ એક મોહિની હોય છે, તમે નજર ન ખસેડી શકો તેવું જ આ સંગીતનું હતું. પગ થાપ મારવા માંડે, આખું શરીર ડોલવા માંડે, મગર સુરા પાલે એક નશો ચડી જાય માણસને. ઈશાન નવાઈ પામીને આ સાંભળી રહ્યો. શું હતું આ, અને અવાજ શા માટે આટલો મોટો હતો? બારણું બંધ હતું તો એ અહીં આ દશા હતી તો બહાર શું થતું હશે? ઓચિંતુ એનું બારણું ખુલ્યું. હસુ હસુ થતો કરણ અને કરણનો ચહેરો અંદર ડૂબાયો. એણે ઘાટો પાડીને પૂછ્યું, સાધુ અંકલ, મારા ફ્રેન્ડ્સ આવ્યા છે, તમારે એમને મળવું છે? ઈશાન હાકે ના પાડે તે પહેલા ઓગોળ કરતો કરણ દોડ્યો. રીમા આવી ગઈ હતી અને એને મા બાપની ગેરહાજરીમાં કરણે ગોઠવેલો આ જલસો જરા પણ પસંદ નહોતો પડ્યો. હજી તો કરણ એને કંઈ સમજાવે એ પહેલા એની કડક મુખ મુદ્રાથી ગભરાઈને છોકરાઓ આઘા પાછા થવા માંડ્યા. કોઈ ઉતાવળે સ્ટીરિયો બંધ કરી દીધો અને ઘવાયેલી શાંતિ પડખા દાબતી જેમ તેમ કરતા પાછી ઊભી થઈ. એ શાંતિમાં રીમાનો અવાજ હતો એ કરતા વધારે કર્કશ લાગવા માંડ્યો. થોડી વારે છોકરાઓ ગયા એટલે બંધ થઈ ગયું. બધું કામ પરવારીને સીતારામ ઈશાનને માટે દૂધ લઈ આવ્યો અને જતા જતા પૂછવા લાગ્યો, શેટની ટાઈપરાઈટર આણલા આહે, આ તાપાહી જે કા તુમાલા? ચાલને હું જ મળી જાઉં ભાવુને. નાહી, શેઠ દમલે આતા ચોપુન જાણા, તુમાલા પાહી જે તર ભાઈ ટાઈપરાઈટર દેવું નિયે તો. ભલે. ટાઈપરાઈટર આવ્યાનો આનંદ થોડો ઝાંખો પડી ગયો. જોકે થાય એવું, આ તો મુંબઈની જિંદગી છે, માણસ થાકે પણ ખરું. અને શા માટે આશુતોષભાઈએ રોજ સાંજે પોતાને મળવું જ જોઈએ ને વાતો જ કરવી જોઈએ? બરાબર છે, પહેલા સુઈ જાય તે બરાબર છે. સીતારામ ટાઈપરાઈટર લઈ આવ્યો, ટેબલ પર મૂક્યું. ઈશાન રસપૂર્વક એને ખોલીને જોવા લાગ્યો. આશુતોષભાઈ ઘણા સારા કહેવાય. મશીન લગભગ નવા જેવું જ હતું. આમાં કાગળ કેવી રીતે નખાતા હતા ધીરે ધીરે બધું યાદ આવવા માંડ્યું ને થોડા વખતમાં તો ઈશાનની આંગળીઓ ટાઈપરાઈટર પર ફરવા લાગી. એને નાના બાળક જેવો આનંદ થતો હતો. જે ટાઈપ પર આંગળી દબાય એ જ અક્ષર ત્યાં સામે કાગળ પર છપાય એ બહુ રોમાંચક લાગતું હતું. આશુતોષ સાચે જ થાકી ગયો હતો, છતાં ટેલિફોનની ઘંટડીનો પ્રભાવ એવો છે કે માણસ એના હુકમને તાબે થાય જ.
હેલો આશુભાઈ, અર્ણવ બોલું છું. હા, કેમ છે? ઓકે, પણ આજે પેલા પંડ્યાનો ફોન આવ્યો હતો. કોણ પંડ્યા? કેમ, આપણે નહોતો મોકલ્યો? મેં એને કહ્યું હતું કે બહુ સ્માર્ટ માણસ છે, બધી તપાસ કરી આવશે. હા, એણે આજે ફોન કર્યો હતો. અહીં આવતા શું થયું? અરે તમે સાંભળો તો ખરા, આપણા ભાઈ સાહેબ કંઈ સીધા નથી. પંડ્યો તો છે એના હેડને મળી આવ્યો. કોઈ પ્રતાપગીરી કરીને મહારાજ છે, એમણે કંઈ સારો રિપોર્ટ નથી આપ્યો. કહે છે આમણે તો કાઢી મૂક્યા જેવું જ છે. વોટ નોનસેન્સ! મને ઈશાને બધું કહ્યું છે, એ મૂર્ખો એની મેળે જ ચાલ્યો આવ્યો છે. હું નથી માનતો. કેમ, તારો પંડ્યા કંઈ સ્કેન્ડલ શોધી લાવ્યો છે? સ્કેન્ડલ તો નહીં, પણ કંઈક પ્રોપર્ટી મિસિંગ છે. બુક્સ મેઇનલી, તો મને લાગે છે કે આપણે ઈશાને એક વખત ત્યાં લઈ જઈને મોઢા મોઢ બધું ક્લિયર કરી લેવું જોઈએ, પાછળથી આપણે કશી ઉપાધિ ન થાય. તમને શું લાગે છે? મને લાગે છે કે આપણે સુઈ જવું જોઈએ. ગુડ નાઇટ. પણ આશુભાઈ, કાલે વાત કહી આશુતોષે ફોન મૂકી દીધો. કોણ હતું? વિમાએ પૂછ્યું. એ સારી પેઠે જાણતી જ હતી કે કોણ હતું અને શી વાત થતી હતી, છતાંય એણે પૂછ્યું. આ પ્રશ્ન એ ખરું જોતા તો એક બહાનું જ હતું ઈશાન વિશે વાત જાણવાનું, અને આશુતોષે અત્યારે એ વાત નહોતી કરી. રીમા સાથે તો નહીં જ. એ સાચે જ ખૂબ થાકી ગયો હતો અને એને ઈશાન પર ચીડ ચડી હતી. મોટા શેખ થવા નીકળ્યા, પ્રતાપગીરીને ઓબલાઇઝ કર્યો ત્યારે એણે આ જશ્ને બદલે જૂતિયા માર્યા ને. હજુ તો કઈ કઈ તાલ થશે, શી ખબર બિચારો ટાઈપિસ્ટ થઈને દહાડા કાઢશે કે નહીં. કેમ, કઈ બોલ્યા ને? અર્ણવભાઈ હતા ને? કહી આશુતોષ પથારીમાં પડ્યો. ભીત તરફ પાછું ફેરવીને ધીમેથી બોલ્યો, તું સુઈ જા, સવારે વાત કરીશું. રીમાને કેટલું કહેવું, કેવી રીતે ગોઠવીને કહેવું, એના વિચાર કરતો કરતો એ અસ્વસ્થ અને વિચિત્ર સ્વપ્નભરી ઊંઘમાં સરી પડ્યો. પણ એ ઊંઘ રાતમાં એટલી બધી વાર ઉડી ગઈ અને પાછી આવી કે સવારે ઘરમાં જે ધમાલ મચી હતી તે પણ તે સ્વપ્નનો એક ભાગ જ લાગ્યો. પણ અવાજો વધારે પડતા મોટા અને એક ધારા હતા. માંડ માંડ આંખો ખોલીને એ બેઠો થયો. કાળા અને કેસરી રંગના મોટા મોટા ચોકડાવાળા રેશમી નાઇટ ગાઉનમાં રીમા જ હતી અને ક્રોધના આવેશમાં એ હાંફતી હતી. શું છે, શું થયું? હું જાઉં છું. અરે ક્યાં, કંઈ વાત તો કરીને શું ફાયદો? તમે કંઈ કરવાના નથી. જે તે ડિસિઝન હવે મારે જ લેવું પડશે અને આઈ હેવ ડિસાઇડેડ. આજે છોકરાને લઈને હું ભાઈને ત્યાં જાઉં છું. પણ કેમ? પૂછો કરણ નહીં ને તમારા ભાઈને. રીમા, ડોન્ટ ગેટ એક્સાઇટેડ, શાંત થઈ જા. તમે તમારે શાંતિથી સૂઈ જાઓ, હું મારે જે કરવું હશે તે કરીશ, કહી રીમાએ કબાટ ખોલ્યું અને આશુતોષ ભણી પીઠ ફેરવીને અંદરથી કપડાં કાઢવા લાગ્યા. ઓ ગોડ, કહી આશુતોષ ઉઠ્યો અને રીમા પાસે જવા લાગ્યો. ત્યાં બારણે ટકોરા પડ્યા. કરણ હતો, આવીને ઉભો તો ખરા પણ શું બોલવું તેને સમજાતું નહોતું. ઘડીમાં રીમાની પીઠ સામે તો ઘડીમાં આશુતોષના ચહેરા સામે એ વળી પાછો નજર ફેરવી લેતો હતો. શું છે કરણ? કરણ રીમા સામે જોતો જોતો ધીમેથી બોલ્યો, આઈ એમ સોરી. રીમાએ જવાબ ન આપ્યો, એ કપડાં કાઢતી જ રહી. આશુતોષ નિષ્ક્રિય બન્યો, પલંગ પર ઊભો થતો જતો કપડાનો ઢગલો જોયા કરતો હતો. એને કશું બરાબર સમજાતું નહોતું, પણ રીમા કરતા કરણ પાસે કંઈક જાણી શકાશે એમ લાગવાથી એણે કરણ પાસે જઈને પૂછ્યું, શું થયું છે? નથી, હું સાધુ અંકલ પાસે મેડિટેશન શીખતો હતો. મમ્મી ગોટ વાઇલ્ડ. રીમા કપડાં ફેંકીને રોશ ભરી પાસે આવીને ઊભી. તમાચો પડ્યો હોય એમ બે ડગલા પાછળ હઠી જઈને કરણ બોલ્યો, આઈ વોન્ટ ટુ ડૂ ઇટ અગેન, ઓકે?
પછી જવાબની રાહ જોયા વિના ચાલ્યો ગયો. આશુતોષ રીમાને કંઈ કહેવા જતો હતો, પણ બીને અટકી ગયો. રીમાએ રડવા માંડ્યો હતો. રડતા રડતા જે બોલી, મારે મારા છોકરાને બાવો નથી બનાવવો, હું એને લઈને જતી રહીશ અને હોસ્ટેલમાં મૂકી દઈશ, કંઈ પણ કરીશ. નાના રીમા, રડ નહીં, એમ કંઈ કરણ સાધુ થઈ જવાનો છે? બે ચાર દિવસમાં એની મેળે કંટાળી જશે. આઈ કાન્ટ ટેક ધ રિસ્ક. જોતા નથી છોકરો એની કન્ફ્લુઅન્સમાં કેવી રીતે આવી ગયો છે? હવે આ બંનેને એક ઘરમાં રખાય જ નહીં. હું એને આજે જ અર્ણવને ત્યાં મૂકી આવીશ. બસ ચાલ ચાલ ચાલી રહી જા, કહી આશુતોષે રીમાના ગાલ લૂછ્યા. મનમાં ઈશાન સાથે વાતો કરતો હતો. આ વળી શી નવી ઉપાધિ કરી ઈશાન? થોડા દિવસ અહીં રહીને ટાઈપિંગની પ્રેક્ટિસ કરી લીધી હોત તો ક્યાંક ગોઠવી દેત તને. પંડ્યા ઓર નો પંડ્યા, પણ હવે તો તારે અર્ણવને ત્યાં જ રહેવું પડશે. બીજો કોઈ રસ્તો નથી. સોરી. રીમા હજી ખુલ્લા કબાટ તરફ જોતી પલંગ પાસે જ ઊભી હતી. એનો હાથ પકડીને આશુતોષે કહ્યું, આ બધું પાછું ગોઠવી દેજે, ચાલ ચા પી લઈએ. ટેબલ પર કશી વાતચીત થઈ નહીં. દૂધ પીને ઈશાન ઉઠતો હતો ત્યારે આશુતોષ બોલ્યો, જલ્દી તૈયાર થઈ જજે, આજે આપણે અર્ણવને ત્યાં જઈશું. વારું, કહી ઈશાન ચાલ્યો ગયો. આશુતોષને ખૂબ દુઃખ થયું. એણે કશો વિરોધ કર્યો હોત તો છેવટે બે ચાર પ્રશ્નો પણ પૂછ્યા હોત તો સારું લાગત, આ તો તરત હા પાડી દીધી. પોતે પણ જાણે એક પ્રતાપગીરી ન હોય. પછી ગુસ્સો આવવા લાગ્યો ઈશાન પર, કરણ પર, રીમા પર અને પોતાની જાત પર. એણે એવું ધ્યાન શીખવાની શી જરૂર હતી? ને કરણ પણ એવો, વહેલું ઉઠી જવાયું હોય તો જોગિંગ કરવા જવાનું કે હોમવર્ક કરવાનું, ત્યાં ઈશાનના રૂમમાં ભરાવવાની શી જરૂર હતી? રીમા પણ જરા જરામાં અપસેટ થઈ જાય છે આજકાલ, બાકી તો શાળાને ક્યાં નથી જાણતી ને હું એને ક્યાં નથી ઓળખતો. એ વળી રીમાને સંઘરતો હશે અને આ બાઈ સાહેબને ત્યાં ફાવતું હશે? નકામી બધી ધમાલ કરી મૂક્યા લોકોએ, નહીતર થોડા દિવસમાં જ બધું જ શાંત પડી જાય. મન કચવાઈ ગયું આશુતોષનું. ફોન બોન કંઈ કરવાનો નથી, જઈને ઊભા રહેવાનું, નહીતર 17 બહાના કાઢશે અર્ણવ. ને શાલમલી પણ કંઈ ઓછી નથી. સીતારામ મદદ કરવા આવ્યો, પણ ઈશાને હસીને એને પાછો વાળ્યો. આ ઓરડા સાથે થોડી આત્મીયતા બંધાવવા માંડી હતી. સારું થયું જે થયું તે. ચાલો, આ બધી ચીજ વસ્તુની, ટેબલ ખુરશીની ને પેલી બારીની વિદાય લઈ લઈએ. પોતાનો સામાન થોડોક જ હતો, જરા વારમાં બધું સંકેલાઈ ગયું, ગોઠવાઈ ગયું. હવે બેઠા બેઠા રાહ જોવાની આશુભાઈના તેડાની. પ્રાતઃ સ્મરણ તો ક્યારનું પતી ગયું હતું, પણ મનને એક ટેવ પડી ગઈ હતી, જરાક સમય મળે કે જપ એની મેળે જ ચાલુ થઈ જતો. વિચારોનો પ્રવાહ શિથિલ થતા થતા આખરે શાંત થઈ જતો. એક એવા આનંદમાં મન ડૂબી જતું કે જેને કોઈ ઘાટખૂટ નહીં, કોઈ આદિ નહીં, કોઈ અંત નહીં, તોય એમાંથી પાછું ઉચકાવવું અઘરું. કોઈ લાગણી જાગતી, કોઈ વિચાર આવતો, પણ ઈશાન ડરતો નહોતો. જાણતો હતો કે આ અવરોધ ક્ષણિક છે, આવે ને જાય, વાદળાની માફક તેમાં આકાશને શું. હોશિયાળો ચહેરો લઈને કરણ આવ્યો. એને બહુ પસ્તાવો થતો હતો. રાતની ધમાચકડીને લીધે વહેલી સવારેની તબિયત બગડી હતી. બે ત્રણ ઉલટી થઈ અને માથામાં જોર જોરથી સણકા મારવા લાગ્યા. ઘરમાં આટા મારતો હતો, પણ કોઈને જગાડવાની હિંમત ચાલતી નહોતી. સાધુ અંકલના ઓરડામાં અજવાળું જોઈ તો ત્યાં ગયો અને સ્નેહપૂર્ણ આવકાર પામી ત્યાં જ બેસી ગયો. બધી વાત સાંભળીને એમણે પૂછ્યું, માથું બહુ દુખે છે, લાવ મટાડી દઉં. પછી એમણે બતાવ્યું એમ પોતે બેઠો.
સાધુ અંકલે માથા પર હાથ મૂક્યો અને લમણાની બે નસ દબાવી. માથું તો દુખતું જ મટી ગયું, પણ અંદરથી ખૂબ સારું લાગવા માંડ્યું. પોતે બસ હાલ્યા ચાલ્યા વગર એમ જ બેસી રહ્યો અને કોને ખબર કેટલો ટાઈમ થઈ ગયો હશે તે મમ્મી શોધતી શોધતી આવી પહોંચી ને જોઈ ગઈ. સોરી સાધુ અંકલ, શા માટે? મારે લીધે જ, ઓફકોર્સ મારે લીધે જ તમારે જવું પડશે ને. આઈ હેટ માય મોમ. ઈશાનનો ચહેરો ગંભીર થઈ ગયો. કરણને પાસે ખેંચી લઈને માથે હાથ ફેરવતા એણે કહ્યું, કરણ ફરી ક્યારે આવું બોલીશ ને? યુ ડોન્ટ નો મધર્સ, તમને ખબર નથી એ લોકોને કેટલો પ્રેમ હોય છે પોતાના સંતાનો ઉપર. એને કંઈ નુકસાન થતું જોઈ જ ન શકે, મરવા તૈયાર થઈ જાય. પણ આમાં કયું નુકસાન હતું? એમને એવું લાગ્યું. થોડી વાર વિચાર કરીને કરણે કહ્યું, તો તમે રહી જાઓ ને, હું મમ્મીને કહું. ના સાધુ, તો ચાલતા ભલા. ઈશાનને હસવું આવી ગયું. વાત સાચી હતી. હવે સાધુ નહોતો, હવે કશું જ નહોતો. હળવું ફૂલ, હવામાં તરતું એક પીછું કે એક સૂકું પાન જે ગમે ત્યાં ઉડી શકે, ગમે ત્યાં જઈને બેસી શકે. એણે કહ્યું, સાધુ નથી તોય જઈશ. કેમ? આશુભાઈ કહે છે ને એટલે. આઈ ડોન્ટ લાઈક ઇટ. શિષ્ટાચાર પ્રમાણે ઈશાને કહેવું જોઈતું હતું કે મને પણ નથી ગમતું, પરંતુ એ એવું કશું બોલ્યો નહીં, માત્ર કરણ સામે જોઈ રહ્યો. કરણે પૂછ્યું, પાછા આવશો? કોને ખબર. એટલામાં સીતારામે આવીને કહ્યું, શેઠ બોલવતે. હલો માણસ હતો આ સીતારામ, એને કશુંક આપવું જોઈએ. થોડાક રૂપિયા હતા હજુ તો. એમાંથી એક નોટ કાઢીને ઈશાની સામે થઈ. સીતારામે આનાકાની કરીને એ લઈ લીધી. હવે કરણ બાકી રહ્યો. એને બે કાની ચુંગ્યો આપીને ઈશાને બરડે એક ટપલી મારી. કરણના મનનો ભાર થોડો ઓછો થયો. એકાએક ઈશાનને વળગી પડીને બોલ્યો, ગુડ બાય અંકલ, ગુડ બાય. મોટરમાં જતા જતા આશુતોષે આ પગલાની અનિવાર્યતા સમજાવી. વિનમ્ર ભાવે ઈશાન સાંભળતો રહ્યો. આશુતોષના મનમાં વળી પાછી પેલી ચચણાટી થવા માંડી. આ કેમ છેડાતો નથી, લડતો નથી, રિસાતો નથી? મારાથી છૂટા પડવામાં એને કંઈ દુઃખ જ નહીં થતું હોય? બહુ ઓછું આવવા માંડ્યું, પણ કંઈ બોલાય એવું હતું જ નહીં. પોતે જ નક્કી કર્યું અને પોતે જ મૂકવા જતો હતો. એ તો માત્ર આવતો હતો, કહ્યું કરતો હતો. અર્ણવનો ફ્લેટ બહુ દૂર નહોતો, એ પણ સમુદ્ર કિનારે હતો. પદ્મરાગ કરતા એ વધારે આલિશાન. એ મકાનનું નામ કોઈકે મજાકમાં ધ નેસ્ટ રાખ્યું હતું. સૌથી ઉપલા માળના બધા જ ફ્લેટ એક માલિકના કબજામાં હતા. મુંબઈના સૌથી શ્રીમંત માણસોમાં એની ગણના થતી હતી. એની સાથે સાહેબજી સલામનો વ્યવહાર ન હોવા છતાં શાલબલી અને અર્ણવ એક જાતનું ગૌરવ અનુભવતા હતા કે અમે એન માણેકલાલના બિલ્ડિંગમાં રહીએ છીએ. રંગરંગીન કાચથી જડેલી ને નીચે ગાલીચા બિછાવેલી લિફ્ટમાં ઉપર ચડીને આશુતોષે અર્ણવના 11મા માળના 3જા નંબરના ફ્લેટની ઘંટડી દબાવી. ત્યારે 10-12 પોપટ એક સાથે બોલી ઉઠ્યા હોય એવો અવાજ આવ્યો. ઈશાન સહેજ વિસ્મય પામી જોઈ રહ્યો. ત્યારે એના ભોળપણ પર હસીને આશુતોષે કહ્યું, આજકાલ આ લેટેસ્ટ છે. એમ કે? એટલામાં બારણું ખુલ્યું અને આશુતોષને જોઈને હસતો હસતો સામે લેવા આવેલો અર્ણવ ઈશાનને જોઈને ખીજી ગયો. પછી જેમ તેમ કરતા બોલ્યો, ઓહો આમ ઈશાન, અને આજકાલમાં તને ડિનર પર બોલાવવાના જ હતા. ઈશાને મૂંઝાઈને આશુતોષ સામે જોયું. આશુતોષે કહ્યું, તને ફોન કરવાને બદલે હું જાતે જ આવ્યો અર્ણવ. ચાલ
આપણે પેલી વાત કરી લઈએ અને શાલ્મલી ક્યાં છે એને કહે ઈશાનને એનો રૂમ બતાવે. રૂમ? હા હા, હી ઇઝ હિયર ટુ સ્ટે. પણ ચાલ આપણે અંદર વાત કરી લઈએ. બંને ભાઈઓ અંદર ગયા. ઈશાન હતો ત્યાં જ ઉભો રહીને હોલની સજાવટ જોવા લાગ્યો. એના હાથમાં સામાન એમનો એમ હતો અને કાચના ચકચકાટથી શોભતા વિશાળ ખંડમાં ભૂલા પડેલા ગામડિયા જેવો લાગતો હતો. થોડી વારે શાલ્મલી આવી અને અણગમો છુપાવવાની કોઈ ચેષ્ટા કર્યા વગર બોલી, રીમા ભાભી હંમેશા બધાને આમ વિધાઉટ વોર્નિંગ જ ધકેલી દે છે. તમારે તો લંચ પણ બાકી હશે નહીં? ઈશાને નમ્રતાથી કહ્યું, બાકી તો છે પણ મને એની ખાસ જરૂરત નથી. તો સારું, કારણ કે અર્ણવ તો ઓફિસમાં લંચ લે છે અને મારે આજે બહાર જવાનું છે. વાંધો નહીં, તમે બેસો ને, ઉભા ઉભા થાકી જશો. આ સામાન? ઓ હા, એ પાછો પ્રોબ્લેમ તો છે. ચાલો ને, હવે આવ્યા છો તો કંઈક કરીશું. હમણાં તો અહીં મૂકો. ના ના ના, ત્યાં નહીં, પેલી પૂતળીની પાછળ. આરસની વિનસ પણ અહીં તો પૂતળી જ હતી. ઈશાને પોતાના થેલા એની પાછળ ગોઠવ્યા. જરા હસવું આવ્યું. સારું છે, એને હાથ નહીં એટલે આપણો સામાન સલામત. પછી એ બેઠો. એ સોફાની ગાદી એટલી પોચી હતી કે માણસ અડધો હાથ અંદર ઉતરી જાય. ઈશાનને જરાય નફાવ્યું. શાલ્મલી જોયા કરતી હતી અને બોલી, તમને સારા ફર્નિચરની આદત નહીં ને? એ ખરું, કહી ઈશાન વિચારવા લાગ્યો. આ લોકોને હું આવ્યો એ જરા પણ રચ્યું નથી. પણ શું થાય, આશુતોષભાઈની પણ લાચારી હતી. અત્યારે તો તેઓ કહે છે એમ જ મારે કરવું પડશે, નહીતર એમની મુસીબત વધી જાય. તમને ફ્રાન્સિસની રૂમમાં ફાવશે? ઈશાન તરત જવાબ ન દઈ શક્યો. ફ્રાન્સિસને એ ઓળખતો નહોતો, એની રૂમ એણે જોઈ નહોતી. કઈ રીતે કહેવું કે ફાવશે કે નહીં? એટલામાં ફોન આવ્યો. રિસીવર કાને ધરી શાલ્મલી અત્યંત ઝીણા અવાજે કંઈક બોલી અને પછી કહ્યું, લો તમારો છે. મારો ફોન? ઈશાનને ખૂબ નવાઈ લાગી. એટલી વારમાં એને કોણે ફોન કર્યો હશે? રિસીવર કાને લગાડીને એને કહ્યું, હેલો. સામેથી આક્રોશ ભર્યો સૂર સંભળાયો. સાધુ અંકલ, તમે કેમ મળ્યા વગર જતા રહ્યા? આવું કરાય તમારાથી? સોરી મિકા, હવે તમે પાછા આવો. આવીશ. હા, નહીં નહીં, એમ નહીં, હમણાં ને હમણાં આવો. ઓ, પણ તારે સ્કૂલ નથી જવાનું? હા, એટલે તો ફોન કરું છું, નહીં તો તમને લેવા જ આવત. એમ? સાધુ અંકલ, સાંજે તમે રેડી રહેજો, હું સ્કૂલેથી આવતા તમને પિકઅપ કરીશ. રાઈટ, જોઈએ જોવા બોવાનું નહીં. આઈ એમ કમિંગ. અને નેન્સી જોડે બોલતા નહીં. કેમ? શી ઇઝ નો ગુડ. અંકલ, મને લેટ થાય છે, બાય. ભણજે બરાબર, કહી ઈશાને ફોન મૂક્યો. હજી આ બાય અને હાય મોઢે ચડતા નહોતા. શાલ્મલી પગ ચુલાવતી બોલી, તમને ચા કે કંઈ જોઈએ છે? ના. તો ચાલો સામાન લઈ લો. ઈશાન સામાન ઉચકીને શાલ્મલીની પાછળ ચાલ્યો. એનો ગડબડાટ પાણીના વેહળાની જેમ સાથે સાથે ચાલ્યા કરતો હતો. આ નેન્સીનો રૂમ, આ ગેસ્ટ રૂમ, આ અમારો માસ્ટર બેડરૂમ, આખો યલો એન્ડ લાઇટ લેકમાં એરેન્જ કર્યો છે, પછી બતાવીશ. શા માટે? શાલ્મલી ડઘાઈ ગઈ અને બોલી, ના, આ તો જોવા ખાતર, તમને ગમશે. આવું તો જોવાય ન મળે તમને લોકોને. હવે જરા આગળ ચાલો. પેલી બાજુ આમ થઈને, આ તો કિચન અને પેન્ટ્રી છે. ઈશાન ચાલ્યો. રસોડાની પાછળ એક સાંકડા અને અંધારા ભાગમાં બે બારણા પડતા હતા. એમાંનું એક ખોલીને શાલ્મલીએ કહ્યું, અહીં સામાન મૂકો. બારણાની પાછળ કોઈના કપડાં લટકતા હતા. એક તરફ લોખંડનો સાંકડો પલંગ હતો,
એની બાજુમાં લાકડાનું ખોખું હતું, તેમાં ચિત્ર વિચિત્ર વસ્તુઓ પડી હતી. શાલ્મલીએ બહુ સ્વાભાવિકતાથી કહ્યું, મારા પર એક ફોલ્ડિંગ કોટ છે, ફ્રાન્સિસ આવશે એટલે તમને ઉતારી આપશે, આ બાજુ ટોયલેટ છે, એ પેલું બારણું હોવું જોઈએ. હવે એ વાત નક્કી કે ફ્રાન્સિસ આ લોકોનો નોકર છે અને પોતાની સાથે રૂમમાં રહેવાનું છે. મનને એક આંચકો ખાઈ ગયો. આખા ઓરડામાં એક જાતની બંધિયારપણાની અને વગર ધોયેલા પરસેવાવાળા કપડાની ભારેખમ વાસ આવતી હતી. વળી એમાં એક અજાણી દુર્ગંધ પણ ભળેલી હતી, કદાચ એ શરાબની હશે. પોતાને ક્યાં પરિચય હતો? આવામાં રહેવાનું, આવી રીતે રહેવાનું? ઈશાન કંપી ઉઠ્યો. પછી વિચાર આવ્યો, ઘર છોડવાનું કોઈએ કહ્યું નહોતું, પોતાની મેળે જ છોડ્યું હતું, આશ્રમ પણ પોતાની મેળે જ છોડ્યો હતો, તો હવે જે કંઈ બને એમાં કોઈનો વાંક ન જોવાય. આ લોકો ભલા છે, તે નોકરના ઓરડામાં રહેવા દે છે, નહીતર પોતાનો શો હક છે એમની ઉપર કે આ ઘર ઉપર? ચલો બહાર જઈશું. હા, આ બધી અસ્વચ્છતામાં એક ખૂણો એવો ન દેખાયો કે જ્યાં તે નચિંત જીવે પુસ્તકો મૂકી શકાય, પણ હા, ખીટી હતી. એક પછી એક બંને થેલા એક ખીટી પર ભેરવી દઈને ઈશાન હળવે હાથે ને હળવે હૈયે બહાર ચાલ્યો. બેઠકના ખંડમાં અર્ણવ અને આશુતોષ ઉભા હતા, કંઈક અધીરાઈથી રાહ જોતા હતા. અર્ણવે પૂછ્યું, શાલુ, હેવ યુ સેટલ્ડ હિમ? ઓ યસ, ધેટ્સ ગુડ. પણ આશુતોષ તીક્ષ્ણ નજરે જોઈ રહ્યો હતો. એણે શાલ્મલીને પૂછ્યું, ઈશાને ગેસ્ટ રૂમમાં નાખ્યો છે ને? એ તો કેવી રીતે ફાવે મોટા ભાઈ? પછી કોઈ ગેસ્ટ આવી ચડે તો? આવે ત્યારે ને? આવવાના જ છે. મારી એક ફ્રેન્ડ સ્ટેટસથી આવે છે, એને રિસીવ કરવા એની નણદોય અને નણદ આવવાના છે. બે ત્રણ દિવસમાં જ આવશે. ઓહ, શાલ્મલી ખોટું બોલતી હતી ને આશુતોષ એ જાણતો પણ હતો, છતાં એ કંઈ કરી શકતો નહોતો. પોતે પણ ક્યાં ઈશાનને પોતાના રૂમમાં કે છોકરાઓના રૂમમાં રાખ્યો હતો? આજે કરણના કહેવાથી જાણી કે ઈશાનનો કશો વાંક નહોતો, છતાં પોતે એને ઘરમાંથી તો કાઢ્યો જ હતો. આશુતોષ નીચું જોઈ ગયો. તો તમે સાંજે ક્લબમાં આવો છો ને? હું પંડ્યાને લેતો આવીશ, એનું પ્લેન બપોરે આવશે. એ ટ્રેનમાં નથી આવવાનું? એનો ટાઈમ બગડે ને. લાલા લાખ ત્યારે સવા લાખ. શું કહ્યું? કઈ નહીં, 6:30 to 7:45 વચ્ચે આવીશ. વારુ. ઈશાન જી, તને કંઈ જોઈએ છે? ના, કંઈ ખાસ નહીં. તોય આપણે ત્યાં પહેલા માની છબી હતી ને, મારે એક વખત એ જોવી છે, આખરે બોલાઈ ગઈ. આશુતોષ ક્ષણભર મૂંઝાઈ ગયો, પછી આસ્તેથી બોલ્યો, હા, પહેલા હતી તો ખરી, કોને ખબર ક્યાં ગઈ. અર્ણવ તારે ત્યાં નથી ને? ઇમ્પોસિબલ, હું તો ત્યાંથી કંઈ જૂનો સામાન લાવ્યો પણ નથી. એવરીથિંગ ઇઝ બ્રાન્ડ ન્યૂ, કહી અર્ણવે આત્મસંતોષથી પોતાના સામ્રાજ્ય પર દૃષ્ટિ નાખી. ઈશાન બોલ્યો, કંઈ વાંધો નહીં, આ તો એકવાર જતા પહેલા જોઈ લે. ઓ, તો તું જવાનો છે? ક્યારે? અર્ણવ ઉત્સાહમાં આવી ગયો. ક્યારે તે નક્કી નથી, પણ જઈશ તો ખરો. પ્લીઝ યોર સેલ્ફ, આ જમાનામાં કોઈને બાંધી રખાય છે? બાકી અમને તો કંઈ વાંધો નથી, કેમ શાલ? થોડો વખત તો ચાલે. ઈશાનને આ લોકોની બહુ દયા આવી. બિચારા ચિંતામાં હતા, પોતે ક્યારે જાય એ ઘડીની રાહ જોતા હતા, ને તોય એમ કહેવું પડતું હતું કે કંઈ વાંધો નથી. ભલા માણસ, જાત પર આવો જુલમ શાન સારું? એને હસીને અર્ણવને આશ્વાસન આપ્યું, થોડા વખતમાં જ હું બીજો બંદોબસ્ત કરી લઈશ. આશુતોષ પોતાનો કુંઠિત સ્નેહ એક લાજાર નજરમાં ઠાલવી દઈને બોલ્યો, ઈશાન જી, હું જાઉં ત્યારે
તને ફાવશે ને? હા, અને ઈશાન મને જણાવ્યા વગર કશું આડુંઅવળું ગોઠવતો ને? વાર આશુતોષ ગયો, પણ એને લાગ્યું કે એની દુનિયા ખોવાઈ ગઈ છે. આ થોડા વખતમાં શું થઈ ગયું? માત્ર લોહીની સગાઈ કે બીજું કશું? એમ તો અર્ણવ પણ સગો ભાઈ છે, પણ ઈશાનથી છૂટા પડતા બહુ પીડા થાય છે. ઓફિસ જતા સુધીમાં આશુતોષે નક્કી કર્યું કે ગમે એમ કરીને ઈશાનને બે રૂમ લઈ આપવા. ઓફિસથી જતા આવતા થોડી વાર એની પાસે જવાય, બેસાય તો જીવને સારું લાગે. એમાં શું, સંન્યાસી ન થયો હોત તો ત્રીજો ભાગ ન આપવો પડત? અર્ણવ અને શાલમરી નક્કી નહોતા કરી શકતા કે શું કરવું જોઈએ. શાલમલીની આશા હતી કે ફ્રાન્સિસના રૂમની વાત સાંભળતા જ ઈશાન ભાગી જશે, તેને બદલે આ તો રહ્યો, લંચ ટાળવાની વાતથી ગભરાતો નથી. આશુભાઈએ ખરું બ્લિટ સ્ક્રીન કર્યું છે. નારે, આ તો રીમાભાભીના જ કારસ્તાન. હું તમને કહું છું ને, તે એમણે બહાનું શું કાઢ્યું? હે, કહે છે કે અરણને સમાધિ શીખવતો હતો એ. એમાં શું થયું? કમોન શાલુ, મા બાપના જીવને ચિંતા થાય જ ને? શાની ચિંતા? ધાર કે આપણી નેન્સી એની ભગત બની જાય તો તને ચિંતા થાય ને? નેન્સીનું કાળજું ઠેકાણે છે, ને હું તમને કહું, કરણ ઇઝ વેરી સ્માર્ટ. એ કંઈ એમ સાધુ ન થાય. આ તો ભાભીએ ટાઢા પાણીએ ખસ કાઢી. તું કંઈ ભાભીથી જાય એવી નથી, તને કંઈ બહાનું મળી જ રહેશે. જોઈએ, તમે હવે ઓફિસ જાઓ છો? હા, તું લંચ ક્યારે જવાની? ફ્રાન્સિસ આવે એટલે આમને એકલા ઘર ન જ સોંપાય ને? એ ખરું, હું જાઉં છું ક્યારે. અર્ણવ ગયો અને શાલમલી એકલી પડી. મનમાં ક્યાંક ઊંડે ને ઊંડે થતું હતું કે પોતે ખોટું કર્યું છે. નવેસર રાંધવાની ખટપટ ભલે ન કરે, પણ કંઈક તો ખાવાનું આપવું જ જોઈએ. એમ તો ધીયર, પાછો સાચો ખોટો તોય સંન્યાસ, ભૂખ્યો મારતા પાપ નહીં લાગે? પછી વળી જોર કરીને એવા નબળા વિચારો હાંકી કાઢ્યા. ઓછું ભાડે તો પેઢી જ જાય ને? નિરાંતે ફોન પાસે બેસીને એક સહેર સાથે વાતો કરવા માંડી. આખા અઠવાડિયાના લંચ ગોઠવાઈ ગયા. કોણે કોને લિફ્ટ આપવાની તે નક્કી થઈ ગઈ. એટલામાં શાકભાજી ને કરિયાણું લઈને ફ્રાન્સિસ આવ્યો. એ જરા નારાજ ન થાય એની કાળજી રાખીને શાલમલીએ કહ્યું કે ઈશાન બે ત્રણ દિવસ રહેવાનો છે, એટલે એને માટે માળિયામાંથી એક ફોલ્ડિંગ કોટ ઉતારીને ફ્રાન્સિસે પોતાના રૂમમાં મૂક્યો. ઓર હમ, આ નવી મુશ્કેલી આવી. ફ્રાન્સિસ વાંધો લેશે એવું તેણે ધાર્યું જ નહોતું. તેમ છતાં ખોટે ખોટું હસીને એણે કહ્યું, અચ્છા, શામ તક તો રખો, પીછે નેન્સી બેબી આવેગી તો કુછ ને કુછ ઠિકાણા કરેગી. મતલબ મેમ સાહેબ? અરે વ્યવસ્થા ક્યાં બોલતા હૈ, ઇંતજાર કરેગા. કિસકા? વો વાલા નહીં, વો દૂસરા. હા, ઇંતજામ. ઠીક હૈ, સાહેબ કા ભાઈ હૈ ના? હા રે, એકદમ સગ્ગા. અચ્છા. શાલમલીને વિદાય કરીને ફ્રાન્સિસ અંદર ગયો ત્યારે ઈશાન શાંતિથી જપ કરતો હતો. ચિત્તની વૃત્તિઓ જે તે ઇન્દ્રિય દ્વારા બહારના વિષયોનો સ્પર્શ કરે ત્યારે જ મનુષ્યને સુખ દુઃખ આદિનો અનુભવ થાય છે. એ શાસ્ત્ર વચનનું આજે તેને પ્રત્યક્ષ પારખું થયું હતું. નાસિકા તેની તે હતી, દુર્ગંધ તેની તે હતી, પરંતુ મનને દુર્ગંધનો અનુભવ નહોતો થતો, કારણ કે સંબંધ તૂટી ગયો છે. ઈશાનના ચહેરા પર ભૂખ, તરસ, થાક કશાની એકે લકીર ખેંચાઈ નહોતી. એક નિર્મળ તેજ લહેરાઈ રહ્યો હતો. ફ્રાન્સિસના પગ બારણામાં જ થંભી ગયા. એને લાગ્યું કે એ ગોવામાં છે. 6-7 વર્ષનો છે અને સામે ફાધર હેરિસ બેઠા છે. નાનપણમાં એ ફાધરનું એને અદમ્ય આકર્ષણ હતું. જો એમની બદલી ન થઈ હોત તો ફ્રાન્સિસ ચર્ચને ચરણે ગયો હોત.
ત્યાર પછી પણ ઘણા વર્ષો લાગી એણે ફાધર હેરિસ સ્વપ્નમાં આવ્યા કરતા. હમણાંના બહુ વખતથી તેમને એ રીતે જોયા પણ નથી કે નથી યાદ કર્યા. આજે પોતાની મેળે કૃપાળો થઈને તેઓ અહીં આવ્યા છે, એના ઓરડામાં બેઠા છે, જીસસ સાથે વાતો કરે છે, પોતાની છાતી પર ક્રોસનું નિશાન કરીને બહુ હળવે પગે અંદર દાખલ થયો અને ઈશાન પાસે બેસી ગયો. ઘણી વાર પછી ઈશાનના નેત્રો ખુલ્યા અને ગંદી અધારી ગોરડીમાં શ્રદ્ધાના સુંદર કમળો ખીલેલા તેણે જોયા. આ કોણ હતું? સોમગીરીને સ્પષ્ટો એવા જ ભાવથી સામે બેઠેલી વ્યક્તિને ખભે હાથ મૂકીને તેણે પૂછ્યું, ભાઈ તમે કોણ છો? આપકા સર્વન્ટ ફાધર? ના ના, કોઈ કિસી કા સર્વન્ટ નહીં ભાઈ, સબ એક હી બાપ કે બચ્ચે હૈ ના, હે ના? આપ બોલો વો સચ ફાધર? મેં ફાધર નહીં હું, મેરે તો આપ હી ફાધર હૈ, ફાધર હેરિસ. ભાવ વિના ફ્રાન્સિસની આંખો છલોછલ ભરાઈ ગઈ. કેવા શીતળ, કેવા નિર્મળ એ અશ્રુ! માણસ એકવાર એમાં નહાય તો ગંગા નહાવાની જરૂર ન રહે. ઈશાને થયું કે ફ્રાન્સિસનો એ ચરણ સ્પર્શ કરે, પણ એને ખબર હતી કે ફ્રાન્સિસ એવું નહીં કરવા દે. એણે બે હાથે ફ્રાન્સિસના ખભા પકડીને એને ઉઠાડ્યો. મૃદુ સ્વરે કહ્યું, ફાધર હેરિસ કી બાતે નહીં સુનાઓગી? ક્યો ને? કહી એણે શરૂઆત કરી ગોવાના એના બાળપણની વાતોથી. ત્યાંના વિશાળ, અતિ સ્વચ્છ, શુભ્રાતિ શુભ્ર સાગરકાંઠાની નવપલ્લવિત હરિત દ્રુમોમાંથી ડોકિયા કરતા સોનેરી અને લાલ કાજુ ફળ, દિનરાત ચાલ્યા કરતા મધુર કોંકણી સંગીતની, ઐશ્વર્ય શાળી દેવળોની અને માની ગોદમાંથી મિત્રોની રમતમાં અને તરુણીઓના સંગમાં ઉગતા જતા પોતાના જીવનની, એ બધી વાતોમાં વણાઈ જતી હતી ફાધર હેરિસની આકૃતિ. ફ્રાન્સિસના તો એ જ ફિરસ્તા હતા, એ જ રક્ષણહાર, એ જ પિતા, એ જ સર્વસ્વ. એમના બોલ એ જ ફ્રાન્સિસનું બાઇબલ, એમનો આદેશ એ જ પ્રભુનો સંદેશ. એ 15 વર્ષનો થયો અને ફાધરની બદલી કોઈ બીજા દેશમાં થઈ. ફ્રાન્સિસ લૂંટાઈ ગયું, બરબાદ થઈ ગયું. રોષે ભરાઈને એણે દેવળ છોડ્યું, નેકીનો રાહ છોડ્યો, આપ્તજનોના દિલ દુભવ્યા. જે કંઈ ખોટું કહી શકાય તે બધું જ કર્યું. એ થાકીને માએ એને કાઢી મૂક્યો. ત્યારે એ મુંબઈ આવ્યો અને ગબડતો ગબડતો આખરે આ નોકરીમાં સ્થિર થયો. લાંબી વાત પૂરી કરીને એણે બાળક ભાવે એક જ પ્રશ્ન પૂછ્યો, આપ કહાં ચલે ગયે થે ફાધર હેરિસ? એના બે હાથ પકડીને ઈશાને પોતાના હૈયે છાપી લીધા. પળભર ઈચ્છ્યું કે પોતે ખરેખર ફાધર હોય અને પછી હસીને કહ્યું, મગર મેં વો નહીં હું, મેરે લીએ તો આપી ફાધર હેરિસ હે. દૃઢતાથી કહીને ફ્રાન્સિસ ઉઠ્યો અને દયાળુ ઈસુના ચમત્કારથી ગદગદ થઈ ખૂણામાં લટકાવેલા ક્રોસ સમક્ષ પ્રાર્થના કરવા લાગ્યો. આ જીવને આટલી શાંતા પહોંચાડવા માટે પ્રભુએ પોતાને અહીં મોકલ્યો હતો, નહીતર આ ભાઈ ભાભીને પોતાની નોકરની ઓરડીમાં રાખવાનું કેમ સોજત? એ વિચારથી ઈશાન પ્રભાવિત થઈ ગયો. સાંજ પડવા આવી હતી. ફ્રાન્સિસને સ્કૂલમાંથી આવેલી નેન્સીની સેવા ઉપરાંત રસોડું સંભાળવાનું હતું, ઘરની સાફસૂફી કરવાની હતી, ઘણા કામ હતા. એણે વિનયપૂર્વક ઈશાનને બહાર બેસાડી સૌથી પહેલા તો પોતાની ઓરડી ચંદન જેવી ચોખ્ખી કરી નાખી. પછી આગ્રહ કરીને ઈશાનને દૂધ પાયું. ત્યારબાદ એ ઘરના કામોમાં ગૂંથાયું. પણ ઊંડા પાણીમાં ડૂબકી મારનાર થોડી થોડી વારે સપાટી પર આવીને શ્વાસ લઈ જાય એમ એ હરતા ફરતા ઓરડામાં ડોકિયો કરીને ઈશાનને જોઈ લેતો. રાતે અર્ણવે જાણ્યું કે ઈશાન તો રોજ દિવસમાં એક વાર જ જમે છે અને તે પણ બપોરે જ. ત્યારે એને ભૂખ્યો રાખવા બદલ દિલગીર થઈને એ શાલ્મલી સામે જોવા લાગ્યો. પણ શાલ્મલીએ માત્ર ખભા ઉલાળ્યા. એને લાગ્યું કે ઈશાન માટે કંઈક કરવું જોઈએ.
જેથી એને ખરાબ ન લાગે. પણ નેન્સીએ તો જાહેર કરી દીધું હતું કે એ અંકલ પણ નહીં ને સાધુ પણ નહીં, એવી વ્યક્તિમાં એને કશો રસ નથી. એટલે એ શાલ્મલીને વિનવવા લાગ્યો કે આપણે બંને ઈશાનને જરાક આટો મારવા બહાર લઈ જઈએ. શાલ્મલી થાકી હતી પણ આખરે એ માની, અને અર્ણવ ઈશાનને સમજાવીને બહાર લાવ્યો. એટલે ત્રણેય જણ પેલી રંગરંગી અને ગાલીચાવાળી લિફ્ટમાં નીચે ઉતર્યા. લિફ્ટના દરવાજા સામે જ ઉપરવાળા એન માણેકલાલની દીકરી ઇપ્સિતા ઊભી હતી. તે જોઈને અર્ણવ ખુશ ખુશ થઈ ગયો અને ઝૂકીને સ્મિત કરવા લાગ્યો. શાલ્મલીને ઇપ્સિતા નહોતી ગમતી, કારણ કે તે નિર્વિવાદપણે અતિશય સુંદર હતી અને અઢળક પૈસાને લીધે એના કપડાં દાગીના હંમેશા અદ્વિતીય રહેતા. જ્યાં ઇપ્સિતા દેખાય ત્યાં આસપાસની બધી સ્ત્રીઓ માત્ર પડછાયા જેવી બની જતી, અને બધા પુરુષો ઇપ્સિતાને જ જોયા કરતા. એથી આગળ વધવાની કોઈની હિંમત ન ચાલતી, કારણ કે ધન અને રૂપ ઉપરાંત એનો ગુસ્સો પણ જોરદાર હતો. એ વાત જગ જાહેર બની. લિફ્ટનો દરવાજો ખુલ્યો, ત્રણેય જણ બહાર નીકળ્યા. ત્યારે અંદર જવાને બદલે ઇપ્સિતા સાશંક નજરે લોકો સામે તાકી જ રહી. શાલ્મલી અને અર્ણવ આ વર્તનના આશ્ચર્યથી મુક્ત થાય એ પહેલા ઇપ્સિતા બોલી ઉઠી, કોણ ઈશાન બાબા? અને એક ડગલું પાછળ હટી ગયેલા ઈશાનના ચરણમાં નમી પડી. ચિત્તની વૃત્તિઓ જે તે ઇન્દ્રિય દ્વારા બહારના વિષયોનો સ્પર્શ કરે ત્યારે જ મનુષ્યને સુખ દુઃખ આદિનો અનુભવ થાય છે.